तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणादीरोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમનું દસમું કૃતજ્ઞ સેવકરામનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેરના માક્ષર સુધી તેરસને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર આગળ પારમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર પોતાનું વૃત્તાંત કહે છે પોતાના વન વિચરણ દરમિયાન એક જે પ્રસંગ બનેલો એની વાત કરવામાં વાત કરવાના છે મોટા પુરુષો કે ભગવાન કે આવા મોટા પુરુષો એટલા માટે વાત કરતા હોય છે કે મહાજનો એન ગત સપંથા કે આપણે મોટા પુરુષ જે માર્ગે ચાલ્યા એ માર્ગે ચાલી શકીએ એટલા માટે પોતાનું વૃત્તાંત કહેતા હોય છે શ્રીજી મહારાજે કે ગુણાતીત પરંપરાએ કે પૂર્વે પણ જે ભગવાનના અવતાર થઈ ગયા કે એવા ભક્તો થઈ ગયા એમણે ક્વચિત જે કંઈ પોતાની વાતો કરી છે એ કે આત્મશ્લાઘા નથી એ કે પોતાનો મહિમા વધારવા માટે પણ નથી પરંતુ એક પોતાના વૃત્તાંત દ્વારા બીજાને પ્રેરણા મળે જે ભક્તજનો છે એને એ માર્ગે ચાલવાનું બળ મળે એના માટે એ વાત કરતા હોય છે તો શ્રીજી મહારાજ અહીંયા એક પોતાના વન વિચરણ દરમિયાન જે પ્રસંગ બનેલો એ વાત કરવાના છે એમાં વિશેષ કરીને એમણે જે સેવા કરી સેવાનો એક આદર્શ શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર આપણને બતાવવાના છે કારણ કે આધ્યાત્મિક માર્ગની અંદર સેવા એક મહત્ત્વનું અંગ છે શ્રીજી મહારાજે મધ્યના પચીસમાં વચનામૃતની અંદર વાસના ટાળવા માટે ઉકા ખાચર જેવી સંતની સેવાનું વ્યસન પાડવાની વાત કરી હમણાં પ્રથમનું આઠમું વચનાવળ આપણે જોઈ ગયા એમાં પણ ભગવાનને સંતની સેવામાં ઇન્દ્રિયોને રાખીએ તો અંતઃકરની શુદ્ધિ થાય વાત કરી છે આવા ઘણા બધા ફાયદા બતાવ્યા છે પ્રથમના પંચાવનમાં વચનાવળમાં કીધું મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો ગમે તેવા મલિન સંસ્કાર હોય એ પણ નાશ પામે છે તો આ બધા ઘણા બધા ફાયદા લાભ સેવાના બતાવેલા છે પૂર્વે પણ ઉપનિષદકાળથી જો આપણે જોઈએ તો ઉપનિષદ કાળની અંદર પણ જ્યારે શિષ્ય જ્ઞાન લેવા માટે જાય ત્યારે એની પાસે સેવા જ કરાવવામાં આવતી સત્યગામ જાબાલીનો પ્રસંગ જાણીએ છીએ કે એ પણ જ્યારે ગુરુ પાસે જ્ઞાન લેવા માટે ગયો ત્યારે એનો ગાયો ચરાવવા માટે મોકલ્યો કે ચારસો ગાય છે એ લઈને જા અને હજાર ગાય થાય ત્યારે તું આવજે પરંતુ ગાયો ચરાવીને પણ ગુરુએ જ્ઞાન આપી દીધું જેમ ગુણાધિદાન સાં ભગતજી મહારાજ માટે પણ કીધું ભગતજી મહારાજ માટે બીજા જણાએ બધાએ કીધું કે સ્વામી આ જ્ઞાન લેવા માટે પ્રાગજી આવ્યો છે અને તમે તેની જોડે સેવા જ કરાવો છો અને પથરા જ ઉચકાવો છો ગુણાતીદાન સમી કે હું તો પથરા ઉચકાવીને પણ જ્ઞાન આપીશ તો મોટા પુરુષ છે આવા ગુરુ છે અને ભગવાન છે સમર્થ છે કે જે આપણને સેવા દ્વારા પણ જ્ઞાન આપી શકે છે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર પણ સ્વામી હતા એ અક્ષરસ્વામી પોતે ખૂબ સેવા કરતા મંદિરોની અંદર શાસ્ત્રીજી મહારાજના વખતમાં તો બધા મંદિરોના કામ ચાલે એટલે પથ્થર ઉચકવાના ને વહેરવાના ને એ બધા કામ બધી સેવાઓ બધી હોય તો રાત દિવસ સેવાની અંદર લાગી જતા એમાં એમને એક સંગ દોષ લાગ્યો સત્સંગની અંદર એક કુસંગ લાગ્યો એમાં એવું કીધું કે ભાઈ શાસ્ત્રીજી મહારાજ તો તારી જોડે પથરા જ ઉચકાવે છે જ્ઞાન કી આપે છે જ્ઞાનની વાતો તો હું કરું છું હું બધા વચનામૃતના બધા રેફરન્સ આપીને બધું જ્ઞાન કરું છું તો આ બધા શબ્દોની અસર થઈ ગઈ અને શાસ્ત્રીજી મહારાજને એમણે પોતે નિષ્કપટ ભાવે વાત કરી તો શાસ્ત્રીજી મહારાજે કપાળની અંદર ચાંદલો કરીને કીધું જો જ્ઞાન તો હું આમ આપી શકું એમ કરીને જ્યાં કપાળની અંદર ચાંદલો કર્યો અને એમને આખું વચનામૃત મોડે થઈ ગયું છેલ્લી ઉંમર સુધી એમને આ કંઠસ્થ પછી તો મોટી ઉંમરમાં પોતે વાંચી શકતા નહીં કોક વાંચે તો એક શબ્દ પણ રહી ગયો હોય ને તો પણ કે આ શબ્દ રહી ગયો તો મોટા પુરુષ સમર્થ છે એ સેવા કરાવીને પણ એ જ્ઞાન આપી શકે છે આ એક રીત છે શ્રી કૃષ્ણ ભગવાને પણ ગીતાની અંદર ચોથા અધ્યાયની અંદર એમણે જ્ઞાનનો મહિમા કીધો છે ચોથા અધ્યાયના તેત્રીસમાં શ્લોકની અંદર કીધું સર્વ કર્મ અખિલમ પાર્થક જ્ઞાને પરિસમાપ્ય દે કે બધા જ કર્મ છે એ જ્ઞાનની અંદર એ સમાપ્ત થઈ જાય છે એટલે જ્ઞાનથી જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુદય અર્જુન એવી પણ વાત કરી શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનને કે જ્ઞાનરૂપી અગ્નિ એવો છે કે બધા કર્મ માત્રને બાળી નાખે બાકી અનંત જન્મના કર્મને વાળવા આગ્રહ છે પરંતુ એ જ્ઞાન તો એ પણ બ્રહ્મ પરબ્રહ્મનું જ્ઞાન એની વાત કરે છે પણ જ્ઞાન મળે કેવી રીતે આ તેત્રીસમા શ્લોકમાં જ્ઞાનનો મહિમા કીધો તરત જ ચોત્રીસમાં શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તદવિદ્ધિ પ્રણીભાથે ન પરિભ્રશ્ને ન સેવયા કે આ ભગવાન પાસે કે ગુરુ પાસે પછી કે જે ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાની ન તત્વદર્શી કે આવા જે જ્ઞાની અને તત્વદર્શી જેને આવો પરમાત્માનો સાક્ષાત્કાર છે એવા જે ગુરુ છે એ ગુરુ ભવિષ્યકાળ વાપરે છે કે ઉપદિક્ષંતિ કે તને ભવિષ્યની અંદર પણ ઉપદેશ જે કંઈ મુમુક્ષુ હશે ને ઉપદેશ આપશે એટલે કે એવા સત્પુરુષ આ પૃથ્વી પર પ્રગટ રહેશે અને પ્રગટ સત્પુરુષ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે એ પણ નિર્દેશ એની અંદર કરેલો છે ભદ્રે સ્વામી પોતે ભાષ્ય લખતા થિસિસ લખતા ત્યારે પણ એમણે ભાષ્ય લખતી વખતે આ જે મુદ્દો કે ગુણાતીત સત્પુરુષ દ્વારા ભગવાન પ્રગટ રહે છે અને આપણને એવું જ્ઞાન આપે છે શરૂઆતમાં મળતું નહોતું પણ પ્રમુખ સાંઈ મહારાજે આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ આપ્યાને એમને તાત્કાલિક છેલ્લે થીસીસ બધું લખીને સંપૂર્ણ કરવાના હતા એ વખતે એમને આ શ્લોક સ્પૂર્યો અને એમાં કીધું ભવિષ્યકાળ વાપરે છે એનો અર્થ એ જ કે ભવિષ્યની અંદર પણ આ જ્ઞાન માટેની પરંપરા આવા ગુણાતીત ગુરા તત્વદર્શી જે એ ગુરુ છે એના દ્વારા ચાલુ રહેવાની એ નિર્દેશ બતાવ્યો છે પણ એની અંદર મૂળ તો જ્ઞાન માટે ગુરુ પાસે જવાની વાત કરી પણ કેવી રીતે કે તદ્દવિધિ પ્રણીપાતે ન પહેલાંમાં પહેલું તો નમ્રતા જોઈએ પરિપ્રશ્ને ન પરિપ્રશ્ને એટલે પ્રશ્ન પૂછવા પ્રશ્ન પૂછવા એટલે કે ગુરુને પાછા પાડવા માટે અથવા તો પોતે જ્ઞાન બહુ વધારે ધરાવે છે એટલા માટે નહીં પરંતુ એ સ્પષ્ટતા માટે આગળ વધવા માટે કારણ કે જ્યારે હું એને આ ભાવબંધનમાંથી નીકળવાનું હોય માયામાંથી નીકળવાનું હોય એ વખતે પ્રશ્નો થતા હોય તો એ પ્રશ્ન પૂછવા પડે જેમ કોઈ રોગી મનુષ્ય હોય એ રોગી મનુષ્ય ડૉક્ટર પાસે જાય તો વૈદ્ય પાસે જાય પહેલાંના સમયમાં વૈદ્યનો જમા તો વૈધ પાસે જાય તો વૈદ્ય બધું લખી આપે અને પછી થોડી ચરી આપે તો પણ શું કરે પેલા પ્રશ્ન પૂછે કે ભાઈ આ ખવાય આ ના ખવાય આ કરાય આ ના કરાય શું કરાય કેમ કરાય તે પ્રશ્ન પૂછે શેના માટે એને રોગમાંથી મુક્ત થવું છે એમ આ શિષ્ય પણ ભવરોગમાંથી મુક્ત થવા માટે એ પ્રશ્ન પૂછે છે આગળ વધવા માટે પ્રશ્ન પૂછે છે તો કે પ્રણીપાતેને પરિપ્રશ્ન પણ ત્રીજું જે અગત્યની વાત બતાવી સેવયા કે સેવા દ્વારા એ ગુરુ પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત થાય છે તો આ ઉપનિષદ અને શાસ્ત્રોની ગીતા વગેરે શાસ્ત્રોની એક પ્રણાલિકા છે કે સેવા દ્વારા જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે તો શ્રીજી મહારાજ અહીંયા પોતાના વૃત્તાંત દ્વારા સેવાનો એક આદર્શ અહીંયા બતાવી રહ્યા છે એની વાત પોતે કરે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા ત્યાં એક સેવક રામ નામે સાધુ હતો તે શ્રીમદ્ ભાગવતાદિ પુરાણને ભણ્યો હતો તે માર્ગમાં ચાલતા માદો પડ્યો તેની પાસે રૂપિયા હજારની સોના મોર હતી પણ ચાકરીનો કરનારો કોઈ નહીં માટે રોવા લાગ્યો પછી તેને અમે કહ્યું જે કંઈ ચિંતા માં તમારી ચાકરી અમે કરીશું શ્રીજી મહારાજ પોતાના વન વિચરણની વાત કરે છે અગિયાર વર્ષની નાની ઉંમરે વિચરણમાં નીલકંઠ વણી નીકળ્યા એની અંદર વેંકટાદ્રિથી એટલે કે અત્યારે જે તિરુપતિ બાલાજી કહેવાય છે ભારતનું આ પ્રસિદ્ધ તીર્થધામ છે કદાચ ભારતની અંદર સૌથી વધારે દર્શનાર્થી જો હિન્દુ કોઈ ધર્મસ્થાનની અંદર જતા હશે તો આ તીર્થસ્થાનની અંદર જતા હશે એવું આ પ્રસિદ્ધ તીર્થધામ છે તો ત્યાંથી શ્રીજી મહારાજ બીજું પણ એક પ્રસિદ્ધ તીર્થ રામેશ્વર એ રામેશ્વર જતા હતા એની અંદર રસ્તાની અંદર એક સેવકરામ નામે સાધુ મળ્યો અને એ કહે છે કે શ્રીમદ ભાગવત આદિ પુરાણને ભણ્યો હતો અને માર્ગની અંદર ચાલતા માંદો પડ્યો બીમાર થયો અને એની પાસે એક હજાર રૂપિયાની સોનામોર હતી પણ ચાકરીનો કરનારો કોઈ નહીં એટલે રોવા લાગ્યો એટલે શ્રીજી મહારાજ હવે એને પહેલાં પહેલું તો કઈ સેવા કરે છે એને આશ્વાસન આપે છે એને હિંમત આપે છે શ્રીજી મહારાજ કહે છે કે તમે કંઈ ચિંતા રાખશોમાં તમારી ચાકરી અમે કરીશું પહેલાં તો વાણી દ્વારા એને આશ્વાસન આપે છે કોઈ પણ વ્યક્તિને કોઈ બીમાર વ્યક્તિ હોય અને કોઈ વાણી દ્વારા પણ આશ્વાસન આપે ને એને ઘણી બધી હૂંક મળે અને ઘણાને જો વાણી દ્વારા આશ્વાસન આપતો આવડતું ન હોય તો કંઈક આશ્વાસન આપવાની જગ્યાએ ઊંધું કરે કહો કમળો થયો તો કમળામાંથી તો કમળી થાય ને કમળી પછી ધામમાં જવાય કે મરી જવાય એ આવું બોલે પણ એની જગ્યાએ બીજો કોઈ હોય તો તો એ હિંમત આપે અત્યારે કોરોના વાયરસ હોય તો કોઈક તો હિંમત આપે કાંઈ વાંધો નહીં સાજા થઈ જવાય છે મોટાભાગના બધા સાજા જ થઈ ગયા છે અને એને તો તમે બળ રાખો હિંમત રાખો એમ કરીને જો બે શબ્દ સારા બોલે તો પહેલાંને મનથી પણ હિંમત આવી જતી હોય છે તો શ્રીજી મહારાજ અહીંયા એકદમ હિંમત આપે છે બળ આપે છે કે તમે કંઈ ચિંતા રાખશોમાં તમારી ચાકરી અમે કરીશું હવે શ્રીજી મહારાજ એકદમ અજાણી વ્યક્તિ છે આ સેવકરામ છે એ સેવકરામ એકદમ અજાણ્યો છે પરંતુ પહેલાં પહેલું તો એક સાધુ છે એ સાધુ જાણીને શ્રીજી મહારાજ સેવા કરે છે અને બીજું શ્રીમદ્ ભાગવત આદિ પુરાણને ભણેલો છે તો આવી રીતે એ શાસ્ત્રોનો પણ શ્રીજી મહારાજને મહિમા છે કે ભાઈ આવો શાસ્ત્રના અભ્યાસિકો હોય તો આવી રીતે સાધુ હોય અને જેને જરૂરિયાત હોય નિડેડ હોય તો એવી વ્યક્તિને એ વખતે એને સેવા કરવી એને એ પણ એક આપણી ફરજ બને છે એમ માનીને પણ શ્રીજી મહારાજ પોતે અહીંયા સેવા કરે છે ક્યાંક સાધુ છે શાસ્ત્રોનો બધો ભણેલો છે ભલે એના જીવનની અંદર કંઈ હતું નહીં કારણ કે શાસ્ત્રોનો ભણેલો હોય તો એનું તો જ્ઞાન હોવું જોઈએ સાક્ષાત્કાર એવો હોવો જોઈએ કે ભાઈ જ્ઞાન હોય કે ભાઈ ચાલો આત્માન તો ક્યાં કંઈ થાય છે શાસ્ત્રમાં તો આત્માનું જ્ઞાન આપ્યું જ છે જે કે બીમારી છે બધું દેહને છે આત્માન તો કંઈ છે નહીં તો શ્રીજી મહારાજે એવું ના જોયું કે આ તો વાચ્યાર્થ જ્ઞાની છે બધું ખાલી એ બોલકો છે એવું ના જોયું પણ એને અત્યારે જરૂરિયાત છે બીમાર છે તો શ્રીજી મહારાજે બીમાર સંતની સેવા એ શ્રીજી મહારાજે વર્ષો પછી પણ જ્યારે પોતે સંપ્રદાય સ્થાપ્યો અને ત્યારે શ્રીજી મહારાજે પોતે વાત કરી કે રોગી સંતની સેવા કરે તેને કરોડ મહાપાપ લાગ્યા હોય તો પણ નાશ પામે આવું શ્રીજી મહારાજે વર્ષો પછી જે વાત કરી પણ એમના જીવનની અંદર હતું એ બાળપણથી જ એમના જીવનની અંદર હતું મહારાજ તો પોતે ત્યાં આગળ એવી વાત કરે છે કે ધ્યાનની અંદર મૂર્તિ સાક્ષાત્કાર દેખતો હોય એના કરતાં પણ આ દુઃખી રોગી સંતની સેવા કરે ને તે અધિક છે આવો જે મહિમા શ્રીજી મહારાજે કીધો છે એ કેવળ કીધો નથી એ બાળપણથી જ એમના જીવનની અંદર હતું હવે આ પોતે હિંમત હારી જાય છે શ્રીજી મહારાજની પ્રકૃતિ કેવી હતી ગુણાતીદાન સ્વામીએ પોતે એમની એક વાતની અંદર લખ્યું કે જે મંદવાડની અંદર કોઈ કાયર થઈ જાય એણે કરીને મંદવાડનું દુઃખ તો મટે નહીં પણ એમાં જે હિંમત રાખતા એ મહારાજને ગમતું તો પોતાની પ્રકૃતિ આવી છે કે બીમારીની અંદર પોતે તો હિંમત રાખે પણ બીજા પણ જે હિંમત રાખતા એમને ગમતું અને અહીંયા તો હિંમત હારી ગયો છે એ હિંમત હારી ગયો છે છતાં પણ પોતાની પ્રકૃતિની વિરુદ્ધ જઈને ભલે હિંમત રાખે એમને ગમતું છતાં પણ પોતાની પ્રકૃતિ વિરુદ્ધ જઈને પણ એ શ્રીજી મહારાજે નીલકંઠ વર્ણીએ એમણે સેવા કરી છે અને પોતે હિંમત હારી ગયો છે ગભરાઈ ગયો છે અને શ્રીજી મહારાજ બધે એક તો યુવાન છે હજુ તો મહારાજની એ વખતની ઉંમર લગભગ પંદર વર્ષ કે સોળ વર્ષ મેક્સિમમ સોળ હશે એથી વધારે નહીં હોય કારણ કે હજુ તો રામેશ્વર જાય છે ને ત્યાંથી ધનુષ કોટીને કન્યાકુમારીને ત્યાં આગળ સાક્ષી ગોપાલને મહેલુ ને છેક પંઢરપુરને બધું આખું ગુજરાતની યાત્રા એ બધી બાકી છે એટલે પંદર વર્ષથી વધારે નહીં હોય પંદર સોળ વર્ષની ઉંમર આશરે હશે તો પંદર વર્ષના કિશોર અને સેવકરામની ઉંમર તો મોટી છે એ પંદર વર્ષના કિશોરની હિંમત છે એને બળ છે એને જરાય બીક નથી અને સેવકરામ અને આટલા બધા પૈસા છે બધું જ છે છતાં પણ એક મંદવારને કારણે એક બીમારીને કારણે એ હિંમત હારી ગયો છે તો શ્રીજી મહારાજ પહેલાં પહેલું તો વાણી દ્વારા એને એકદમ આશ્વાસન આપે છે અને કહે છે કે તમે ચિંતા કરશો નહીં અમે તમારી સેવા કરીશું અમે તમારી ચાકરી કરીશું અને ખાલી બોલ્યા છે એટલું નહીં બોલીને પાછું કરીને બતાવ્યું પછી આગળ કેવી રીતે સેવા કરે છે એ પણ વાત શ્રીજી મહારાજ પોતે અહીંયા કરે છે પછી ગામને પછી તેને અમે કહ્યું જે કંઈ ચિંતા રાખશોમાં તમારી ચાકરી અમે કરીશું પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી તેમાં એક વડનો વૃક્ષ હતો તે વડના વૃક્ષને વિશે હજાર ભૂત રહેતા પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં અને અતિશય માંદો થયો તે ઉપર અમને અતિશય દયા આવી શ્રીજી મહારાજ કે દયા નહીં અતિશય દયા આવી કે આ બીમાર છે તો બીમાર ઉપર મહારાજ કે અમને અતિશય દયા મહારાજની પ્રકૃતિ આપણે કહીએ છીએ ને ચેષ્ટાની અંદર અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો કોઈને દુખીઓ રે દેખી ન ખમાય દયા આણી રે અતિ આંકડા થાય અંદન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળે શ્રીજી મહારાજનો અતિ દયાળુ સ્વભાવ હતો ને કોઈનો દુખ્યો દેખીને પોતે ખમી શકે નહીં સહન કરી શકે નહીં અને એને જે કંઈ અન્ન વસ્ત્ર જે કંઈ જરૂરિયાત હોય એ પૂરી પાડતા તો શ્રીજી મહારાજ કે અમને પણ આની પર અતિશય દયા આવી અને પછી તે ટેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી અને આખું આપણે થોડું વાંચી લઈએ પછી શ્રીજી મહારાજની વિશેષતા જોઈશું અને તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું તેને અમે ધોતા અને ચાકરી કરતા અને તે સાધુ પોતાને જો જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ સાકર ઘી અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો તે અમો લાવીને રાંધી ખવરાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન પણ મળતું નહીં ત્યારે અમારે ઉપવાસ થતો તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં જે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ ભેળા જમો હવે શ્રીજી મહારાજ પોતે કેવી રીતે સેવા કરે છે એ વાત કરે છે કે પહેલાં પેલું તો આગળ ચાલી શક્યો હતો નહીં એટલે ત્યાં ત્યાં જ એ શ્રીજી મહારાજને એની સેવા કરવાની હતી એટલે ફૂલવાળી હતી અને ત્યાં આગળ કેળાનું વન હતું એટલે શ્રીજી મહારાજ પોતે ડૉક્ટર સામે ઘણી વખત વાત કરે છે કે એના માલિકને પૂછ્યું હશે કે ભાઈ આ કેળના પાન હું લઉં એટલે એને પૂછીને કેળના પાન લીધા હશે અને રોજ કેળના પાન લેવાના અને શ્રીજી મહારાજે કે બે ત્રણ કેડના પાન પાથરી દીધા એવું નહીં એક હાથ ઊંચી કેડની પથારી કરી હવે એક હાથ ઊંચી કરવી એટલે કેટલા બધા કેળનાં પાન જોઈએ અને કેળના પાન લાવવાના ગોઠવવાના અને એને પાછું લોહીખંડ પેટ બેસણું થઈ ગયેલું એટલે ઝાડા થઈ ગયેલા અને એની અંદર પણ લોહી પડતું હતું તો આવા સમયની અંદર આવી બીમારીઓ એટલે વારે ઘડીએ સાફ કરવા પડે કેટના પાન બગાડે શ્રીજી મહારાજે પણ કીધું કે મેં બધું ધોતા એ બધું લોહીખંડ પેસ્ટ પેટ બેસણું થયું હતું તો બધું વારે વારે બગાડે તો વારે વારે બગાડે બધું સાફ કરવાનું ધોવાનું હવે તાત્કાલિક બાજુ કહ્યું કે કૂવો બહુ નજીકમાં તો હોય નહીં દૂર ક્યાંક ખેતરની અંદર જે કૂવો હોય ત્યાંથી પાછું પાણી સિંચી લાવે ધોવે કરે અને પાછું રસોઈ માટે પૈસા આપે અને ગામમાંથી અનાજ માગી આવવાનું ભિક્ષા મહારાજ પોતે અનાજ લેવા માટે જાય પૈસા આપીને અનાજ લઈ આવે હવે શ્રીજી મહારાજ કેટલા પ્રામાણિક હશે કે અનાજ લઈ આવે છે કે એના માટે એ એના પૂરતું જ એ લઈ આવે એવું નહીં કે ભાઈ આ એક બે દિવસમાં તો આપણને ખબર પડી જાય કે ભાઈ આપણને કંઈ આપતો નથી તો લાવો આપણે થોડું વધારે લઈ આવીએ અને આપણે પહેલાં ખાઈ લઈએ અને પછી એના માટે કરીશું એવું નહીં અતિ પ્રામાણિકતા શ્રીજી મહારાજ કે એણે જેટલા પૈસા આપ્યા એ પ્રમાણે એના પૂરતું અનાજ લઈ આવે અને શ્રીજી મહારાજે કીધું કે એને જે જોઈએ એ પ્રમાણે ઘી ખાંડ સાકર અન્ન હવે એક તો લોહીખંડ પેટ બેસણું થઈ ગયું ઝાડા થઈ ગયા છે ને ઘી મંગાવે ખાંડ મંગાવે બીજું અનાજ મંગાવે તો આપણા જેવા હોય તો કહી દે કે ભાઈ તને ભાન પડે છે શું ખાવું શું ન ખાવું એ આ ઝાડા થઈ ગયા છે તો કશું ના ખવાય કે આપણું કંઈ ખવાય જ નહીં એમ કરીને ના પાડી દઈએ પણ શ્રીજી મહારાજ એને રૂચે એ પ્રમાણે લઈ આવતા રાંધી ખબર એવું લખ્યું શ્રીજી મારા તો અગિયાર વર્ષની ઉંમરે નીલકંઠ વણી તો અગિયાર વર્ષની ઉંમરે તો ઘર ગૃહ ત્યાગ કર્યો છે અને વિચરણની અંદર તો ફળ ફૂલ ને એવું બધું ખાઈને જ જે કંઈ મળ્યું એ ખાઈને જ પોતે રહ્યા છે અને છતાં પણ આના માટે પોતે સ્પેશિયલ રસોઈ કરતા રસોઈ કરવા માટે તો પાછા વાસણ જોઈએ એટલે એ વખતે માટીના વાસણ એ કુંભારના ત્યાંથી મળતા હતા એટલે માટીના વાસણ લઈ આવે અને માટીના વાસણ લઈ આવીને બધું ઈંટોને બધું મૂકીને ચૂલો કરવો પડે લાકડા લઈ આવવા પડે અને લાકડા લઈ આવી અને બધું કરે હવે ધૂણી કેટલી થાય આંખો બળે અને પાછા જે વાસણ થાય રોજેરોજ પાછા સાફ કરવાના ધોવાના આ બધું જ કરવાનું આટલું બધું નીલકંઠવણી પોતે કરે અને પેલો પાછો કાંઈ નહીં પોતે જે કંઈ બધું નીલકંઠવણી રાંધ્યું હોય ને બધું ખાઈ જાય હવે આમાં તો સંયમ રાખવાનો હોય ઝાડા થયા હોય ત્યારે તો સંયમ રાખવાના બદલે બધું ખાઈ જાય અને કશું જ સેત પણ વધારે નહીં અને પછી ગામમાં નીલકંઠ નીલકંઠવણી ફરી વાર જાય ભિક્ષા માગવા માટે જાય તો નીલકંઠવણી કે ભિક્ષા માગવા માટે મેં જઈએ તો કેટલીક વાર ભિક્ષા મળતી નહીં કારણ કે સ્વાભાવિક છે ગામ તો કંઈ નાનું હોય નાના ગામની અંદર લોકો તો જોઈએ ને હમણાં જ રૂપિયા લઈને અનાજ લેવા માટે આવ્યો હતો એનો એ પાછો ભિક્ષા માગવા માટે આવે છે એમ કરીને ના આપે ને કે ભાઈ આંજો પૈસા તો છે જ આ તો ભિક્ષા તો એમને માગે છે એમ કરીને કેટલી વાર મહારાજ કે અમારે તો અનાજ મળતું નહીં તો અનાજ મળે નહીં તો શ્રીજી મહારાજ કે અમે ઉપવાસ કરતા તો ઉપવાસ કરે તો પણ પહેલો એમ ના કે ભાઈ તમે બે જણની રસોઈ કરો અને આપણે બે ભેગા જમીએ એવું પણ ક્યારેય પોતે કહે નહીં તો શ્રીજી મહારાજ કે તેમ છતાં પણ એક નિસ્વાર્થ ભાવનાથી આ નીલકંઠવર્ણીએ પોતે સેવા કરી કોઈ સ્વાર્થ રાખ્યો નહીં એને પાસેથી એક અન્નના દાણાનો પણ શ્રીજી મહારાજે સ્વાર્થ રાખ્યા વગર મહિમાથી દયા લાવીને નીલકંઠવણીએ આની સેવા પોતે કરી અને સેવા કરીને પછી સાજો પણ થઈ ગયો અને સાજો થઈ ગયો ઘણા બધા ગુણો આની અંદર નીલકંઠવણીની પ્રામાણિકતા અને વગેરે ગુણાગુણો એ એમની સેવા ભાવના અને સેવાની અંદર સૂક્ષ્મ દ્રષ્ટિ વગેરે ઘણું બધું એ જોવા મળે છે આની અંદર પછી મહારાજ કહે છે કે આવી રીતે ઉપવાસ થતો તો પણ કોઈ દિવસ તે સાધુ અમને એમ કહ્યું નહીં જે કોઈ દિવસ એક દિવસ પણ એને દયા ના આવી કે ભાઈ ચાલો તમે એક દિવસ તો મારી જોડે ખાઓ એવી એક દિવસ પણ દયા ના આવી કોઈ દિવસ સાધુએ અમને એમ કહ્યું નહીં જે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રહેશે કરો અને તમે પણ ભેળા જમો પછી એમ સેવા કરતે થકે તે સાધુ બે માસે કંઈક સાજો થયો બે મહિના સુધી આવી રીતે સેવા કરવી શ્રદ્ધાથી કેટલાય ઉપવાસ થયા હશે નીલકંઠ વણીને આ ઉપવાસ કરીને આવા આમ તો આમ સાવ શુદ્ધ જો આમ ગુજરાતીની અંદર કહે તો અળબંગી જેવા જ કહેવાય એ અળબંગી જેવાની સેવા કરવી કેટલો મહિમા હશે ત્યારે સેવા થાય તો શ્રીજી મહારાજે આવી રીતે અને આપણી ગુણાતીત પરંપરાની અંદર પણ ભાવના આપણને જોવા મળે છે ગુણાતીદાન સ્વામી પણ કાર્યાણી મહારાજ પોતે વડતાલ જતા હતા કાર્યાણીની અંદર બધા સંતો બીમાર પડ્યા શ્રીજી મહારાજે કીધું કે અહીંયા જે કોઈ સેવાની અંદર જોડાય તો એને બધું સો સમયનું ફળ હું આપું ગુણાતીદાન સ્વામી તરત સેવામાં રોકાઈ ગયા અને સંતોની સેવા કરી વરતાલની અંદર પણ માદા સાધુ હતા એ અઢાર માદા સાધુ હતા એની ગોદડીઓ એ ધોવાની બધી સેવા એ ગુણાતીદાન સ્વામી પોતે કરતા અને એમાં કેટલા સાજા આપતા તો પણ ગુણાતીદાન સ્વામી પ્રેમથી મહિમાથી એમની પણ ગુણાતીદાન સ્વામી પોતે સેવા કરતા શ્રીજી મહારાજ પોતે ધરમપુર જતા હતા કુશળ કોરબાના ત્યાં ગુણાતીદાન સ્વામી પણ સાથે હતા અને સુરતથી આગળ ગયા ત્યાં આગળ દેવાનંદ સ્વામી એ પોતે બીમાર પડ્યા અને એ બીમાર હતા એમની સેવાની અંદર પણ ગુણાતીદાન સ્વામી પોતે એ રોકાઈ ગયા મરજી સમજીને શ્રીજી મહારાજની અને ત્યાં સેવા કરીને એમને પણ રાજી કર્યા તો આવી રીતે ગુણાધિદાન સ્વામી અને આપણી ગુણાતીત પરંપરામાં દરેકના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે આવી જ્યારે તક મળી ત્યારે એમણે પોતે સેવા કરી છે ભગતજી મહારાજનું તો જીવન જ સેવામાં હતું શાસ્ત્રીજી મહારાજ પણ રાત દિવસ સેવા આ અક્ષર પુરુષોત્તમ માટેની કરતા યોગીજી મહારાજ પણ એમનું પણ સેવામાંય જીવન યોગીજી મહારાજની દાર અસ્લામની અંદર જ હતા અને એ વખતે યોગીજી મહારાજ પોતે બહાર પાક પહેરીને તૈયાર થયા પધરામણીએ જવાનું હતું અને વખતે છેલ્લે યુગજી મહારાજ લઘુ કરવા માટે ગયા અને જોયું તો બાથરૂમની અંદર કપડાં યુવકોના ભળેલા તો જો સેવાની ભાવના હતી ને તો તક ઝડપી લીધી અને તક ઝડપીને યોગીજી મહારાજે તરત જ બધા કપડાં ધોઈ નાખ્યા પહેલાં તો સેવા કરતા હતા પણ ગુરુપદે આવ્યા પછી એમના કેટલા બધા શિષ્યો છે બધા એમની સેવામાં છે એવી વખતે પણ જો સેવાની અંતરની અંદર ભાવના હતી તો તક ઝડપીને સેવા કરી લીધી અહીંયા પણ શ્રીજી મહારાજે સેવાની તક ઝડપી સેવકરામની સેવા દીધી હતી પ્રમુખસંઈ મહારાજ પણ એક વખત પ્રગટ ભગતને હાથે આંગળીએ પાક્યું હતું એટલે પ્રગટ ભગત એમની સેવામાં વર્ષોથી પ્રગટ ભગતે એમની સેવા પ્રમુખ પ્રમુખસંઈ મહારાજની સેવામાં રહેલા હવે હાથે પાકેલું આંગળી પાકેલી એટલે પ્રગટ ભગત એક જ બાથરૂમ એટલે પહેલાં ના વાગ્યા અને પહેલાં ના વાગ્યા અને હાથ કપડાં ધોઈ શકે એવું હતું નહીં અને પછી પ્રમુખ મહારાજ મહારાજના વાગ્યા સ્વામીને ખબર હતી કે એમની આંગળી પાકી છે તો પ્રમુખ પ્રમુખસંઈ મહારાજે પોતે પ્રગટ ભગતના ધોત્યા ધોઈ નાખ્યા તો જો આ સેવાની તક એ ઝડપી લીધી તો શ્રીજી મહારાજે પણ એ સેવાની તક ઝડપી લીધી અને આવી રીતે સેવા કરી છે મોહનસાઈ મહારાજે તો ઘણી બધી સેવા યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે એમણે પોતે કરેલી છે એમણે એક વખત વાત કરેલી કે ઓગણીસો સિત્તેરની અંદર યોગીજી મહારાજ લંડન ગયા અને લંડન ગયાને આપણું ઇઝલિંગ્ટનનું મંદિર એ જ્યારે લીધું આપણે પણ એમાં ઘણો બધો કચરો ને કાટમારના બધું પડેલું તો મોહનસિંહ મહારાજ કે કે સાફસુફી છેલ્લે કરવાની અમુક છેલ્લે ખૂણામાં તો એવો બધો કચરો બધો ખોતરી ખોતરીને કાઢવાનું થયું એટલો બધો ગંધાય એવો કચરો હતો તો મોહનસિંહ મહારાજ નારાયણ પ્રસાદ સ્વાઈ બે જણા હતા એ બે જણાએ થઈને એ બધો કચરો છેલ્લે સુધી સાફ કરી અને ચોખ્ખું બધું કરી દીધું તો આવી સેવા ભાવના આપણી ગુરુ પરંપરાના જીવનની અંદર પણ જોવા મળે છે તો આવી સેવા કરી અને ત્યાર પછી એ સાધુ પોતે એ સાજો થયો અને સાજો થયા પછી મહારાજ પોતે કહે છે પછી એમ સેવા કરતે તકે તે સાધુ બે માસે કંઈક સાજો થયો પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે તેનો ભાર મણ એક હતો તે અમારે પાસે ઉપડાવતો હવે સાજો થઈ ગયા પછી પણ ભાર શ્રીજી મહારાજને પાસે ઉપડાવે અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહે પણ સાજો અને એક શેર ઘી જમીને પચાવે એવો સમર્થ એક શેર ઘી એટલે કે અડધો કિલો હાફ કિલો એ ઘી પચાવી નાખે એવો સમર્થ હતો તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં શ્રીજી મહારાજ કે અમારી પ્રકૃતિ એવી હતી કે ભાર નામે એક રૂમાલ પણ રાખતા નહીં શ્રીજી મહારાજે પોતાની આ પ્રકૃતિની વાત વચનાવળ ગઢડા મધ્ય મિડલ સેક્શન ફિફ્ટી એની અંદર કીધું છે મહારાજ કે અમે વનમાં નિસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં એવી પોતાની પ્રકૃતિની વાત કરી છે તો એવી શ્રીજી મહારાજની પ્રકૃતિ છતાં પણ એક મણનો ભાર શ્રીજી મહારાજ પોતે ઉપાડીને ચાલતા અને એવી રીતે તે સાધુને અમે ચાકરી કરીને સાજો કર્યો પણ તે સાધુએ અમને એક પૈસાભાર અન્ન આપ્યું નહીં એક પૈસા ભાર એટલે પૈસાનો વજન થાય એટલું અન્ન પણ એ શ્રીજી મહારાજને આપ્યું નહીં પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંઘનો ત્યાગ કર્યો પછી મહારાજે જાણ્યું કે ભાઈ આ કૃતજ્ઞ છે આની કે બહુ લાંબી સેવા કરવા જેવી નથી એમ કરીને કૃતજ્ઞ જાણીને એનો ત્યાગ કર્યો એવી રીતે જે મનુષ્ય કર્યા કૃતને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો અને કોઈક મનુષ્ય કંઈક પાપ કર્યું અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશિત કર્યું અને વળી તેને તે પાપીયુક્ત જે કહે તેને પણ કૃતજ્ઞ જેવો પાપી જાણવો શ્રીજી મહારાજ કે એવી રીતે જે કર્યા કૃતને ન જાણે કોઈએ આપણી ઉપર ઉપકાર કર્યા હોય કોઈએ આપણને સેવા કરી હોય બચાવ્યા હોય ઘણી રીતે મદદ કરી હોય તો એને ભૂલવું નહીં આ લોકની અંદર ઘણા બધાને જોવા મળે છે કે કોકની મદદથી આપણે આગળ આવ્યા હોઈએ અને પછી હવે ભગવાનની કૃપા થાય અને એ વ્યક્તિ ખૂબ આગળ નીકળી જાય ને પેલા જેણે મદદ કરી હોય સામાન્ય રહે લોકો ભૂલી જાય છે એની સામું પણ જોતા નથી એને યાદે નથી આવતું કે ભાઈ આણે મને જ્યારે એ ખરેખરી વિકટ પરિસ્થિતિ હતી ત્યારે મદદ કરી છે એ બધું જ ભૂલી જાય તો શ્રીજી મહારાજ એને કૃતજ્ઞની જાણવું આવી રીતે કર્યા કૃતિને ન જાણે ગુણાદિદાન સ્વામી કૃતજ્ઞની બીજા પણ ગણાવ્યા ગુણાદિદાન સ્વામી કે કેટલેક રૂપિયે કેટલાક રૂપિયા દેતા પણ આ કાન આદિક ઇન્દ્રિયો મળે નહીં તે ભગવાને આપણને આપ્યા છે પણ જીવ કેવળ કૃતજ્ઞ છે એટલે કે ભગવાનને ભૂલી જાય છે જો આપણે ભગવાનને ન ભજીએ ને તો પણ નહીં કારણ કે ભગવાને આપણને આંખ કાન બધી ઇન્દ્રિયો ભગવાન ભજવાનો બધો સાજ હવા પાણી ખોરાક મનુષ્ય દેહ સરસ મજાનો આપ્યો આ બધું ભગવાનને આપ્યું ને પછી જો ભગવાનને ન ભજીએ તો પણ ગુણાતિદાન સાહેબ આપણને નહીં કીધા અને બીજું જે શ્રીજી મહારાજે કીધું કે કોકે કંઈક પાપ કર્યું હોય અને એનું પ્રાયશ્ચિત કરીને પછી એને પણ જો પાપી યુક્ત કહેવો ને તો એ પણ કૃતજ્ઞ કહેવાય હવે આપણે ઘણી વખત જાણતા ન હોઈએ કોકની ભૂલ આપણે જાણી હોય દેખી હોય આપણે જ દેખી હોય અને પછી પણ આપણે એને જો ભૂલયુક્ત કહીએ પાવે આપણને ખબર ના હોય ઘણી પ્રાયશ્ચિત કરી લીધું હોય માળા પ્રદક્ષિણા દંડવાદ મોટા સંતોને પૂછીને પણ યથાયોગ્ય પ્રાયશ્ચિત કરી લીધું આપણને ખબર ના હોય અને પછી આપણે જો મિથ્યાપવાદ આરોપીએ તો પછી એ બધું પાપ એ આપણે માથે લાગતું હોય છે તો એને પણ શ્રીજી મહારાજે કૃતજ્ઞ કીધો તો આવી રીતે શ્રીજી મહારાજે જે સેવાનો એક આદર્શ આપણને બતાવ્યો છે તેવી સેવા ભાવના એ આપણા જીવનની અંદર પણ દ્રઢ થાય એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની વચનામૃતમ ગઢરા પ્રથમનું દસમું વચનામૃત થયું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય